વિદ્યાર્થી મિત્રો, આજે એસીપીસીની વેબસાઇટ ઉપર બીફામ અને ડીફામના વિદ્યાર્થીઓ માટેનું 2021 માટેનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. એ મેરિટ લિસ્ટમાં તમારો રેન્ક કઈ રીતે જોવાનો છે તેનો ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે આની આગળ. હવે એ વિડીયોની નીચે ઘણા બધા સ્ટુડન્ટને એવી કોમેન્ટ આવે છે કે સર, મારો રેન્ક આટલામાં છે તો મને ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળશે કે નહીં મળશે. તો હવે જોઈએ કે તમારો કેટલા રેન્ક હશે તો તમને ગવર્મેન્ટ કોલેજની અંદર ફાર્મસીમાં એડમિશન મળશે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે અને તેમનો નામ અને સીટ આપેલી છે. તો સૌથી પહેલી કોલેજ કઈ છે? બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ. કઈ જગ્યાએ આવેલી છે? રાજકોટ, કે તેની અંદર 100 સીટ છે. બીજી છે ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ગાંધીનગર, 60 સીટ. ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ સુરત, 60 સીટ. આટલી ગવર્મેન્ટ કોલેજ છે. અને ત્યાર પછી છે ગ્રાન્ટેડ કોલેજ છે, એટલે એ પણ ગવર્મેન્ટ કોલેજ જેવી જ ગણાય. તો AR કોલેજ ઓફ ફાર્મસી ક્યાં છે? આણંદની અંદર, 33 સીટ છે. ફેકલ્ટી ઓફ ફાર્મસી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા, ત્યાં 40 સીટ. LM કોલેજ ઓફ ફાર્મસી, 90 સીટ. તો ઉપર ત્રણ જે કોલેજ હતી તે ગવર્મેન્ટ અને આ ત્રણ કોલેજ કઈ છે? ગ્રાન્ટેડ. બાકીની બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. બહુ બધી લિસ્ટ છે મોટું, પણ એ બધી સેલ્ફ ફાઇનાન્સ. તો હવે ગવર્મેન્ટ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ, સોરી, ગવર્મેન્ટ કોલેજ અને ગ્રાન્ટેડ કોલેજમાં તમને એડમિશન ક્યાં સુધી મળી શકે? આ બધી સીટ ભરાઈ જાય ત્યારે, કે ઉપરની 100+60+60, આ 30, 40 અને આ 90, એ બધાનું ટોટલ કરો તો ટોટલ સીટ છે 380. આટલી ગવર્મેન્ટ સીટ છે ફાર્મસી માટે ગુજરાતમાં. એટલે જો એનો રેન્ક 380 સુધી હશે, નિયરલી ઇક્વલ ટુ 380 બરાબર, અથવા 400 સમજી રાખો કે વચ્ચેના કોઈ એડમિશન ના લે, ફાર્મસીમાંથી નીકળી જાય એવું કંઈ પણ હોય, કે એટલે 500 સુધી, એટલે કે મેરિટમાં તમારો રેન્ક 500 સુધી હશે તો તમે એવી આશા રાખી શકો કે તમને ગવર્મેન્ટ કોલેજની અંદર ફાર્મસી કરવા મળે. બાકી તમારે સેલ્ફ ફાઇનાન્સની અંદર ફાર્મસી કરવું પડશે. ઓકે.